નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે 2021ના જૂન મહિનાના વરસાદ વિશેની આગાહી કરવાની છે, માહિતી આપવાની છે. પણ સૌ પ્રથમ આજે હનુમાન જયંતિ છે એટલે હનુમાન જયંતિની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આજે હું અહીં તમામ મિત્રો આગળ એક શોક પ્રકટ કરવા માગું છું. આપ તમામ મિત્રો જાણતા હશે કે ગઈકાલે કવિ દાદનું નિધન થયું છે. કવિ દાદ એટલે એમનું નામ હતું દાદુદાન પ્રતાપદાન ગઢવી, અને દાદુદાન પ્રતાપદાન ગઢવી છે એ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામના હતા. અને એની ઘણી બધી રચનાઓ લખી છે અને ઘણા બધા પુરસ્કાર મળ્યા છે, જેની અંદર મેઘાણી એવોર્ડ મળ્યો છે, ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મળ્યો છે. અને એમને છેલ્લી ગયા વર્ષે એટલે કે 2021ની અંદર 26 જાન્યુઆરીના રોજ પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક સાહિત્યના વિદ્યાર્થીએ કવિ દાદ ઉપર PhD પણ કરેલું છે. આવા મહાન કવિ અને એમની ઘણી બધી રચનાઓ છે જે જગપ્રચલિત છે, જેની અંદર એને 15 કરતાં પણ વધારે ગુજરાતી ફિલ્મોની અંદર ગીત લખ્યા છે. અને એક ગીત એનું એવું પ્રચલિત છે જે આપ તમામ મિત્રોએ સાંભળ્યું હશે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ ગીત છે એના ઈશ્વરિયા ગામની અંદર, જે કારડિયા રજપૂત સમાજનું ગામ છે. અને કારડિયા રજપૂતની અંદર એક જેઠાભાઈ રજપૂત હતા, એમને એમની દીકરીના લગ્ન હતા. અને એમની દીકરીની વિદાય વેળાએ જે જેઠાભાઈને રડતા જોયા હતા, એમાંથી કંઈક પ્રેરણા લઈ અને કવિ દાદે આ ગીત લખ્યું હતું. પણ દુઃખની વાત એ છે, આજથી 10-12 દિવસ પહેલાં કવિ દાદના મોટા પુત્ર મહેશદાન ગઢવીનું પણ નિધન થયું છે. અને ગઈકાલે કવિ દાદનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. એટલે આ દુઃખની વાત છે. પણ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે સોમનાથ દાદા એમની આત્માને શાંતિ આપે. એમના વિશે ફરી ક્યારેક વાત કરશું. પણ ખાસ જૂન મહિનાના વરસાદ વિશેની વાત કરવા જાઉં તો આમ તો મે મહિનાના વરસાદ વિશેની મેં તમને આગાહી કરી દીધી છે. અને મે મહિનાના વરસાદ વિશેનો જે વિડીયો છે એ આ વિડીયો પૂરો થશે એટલે એ સાઈડમાં બતાવવામાં આવશે. પણ જૂન મહિનાની અંદર એમાં 7 જૂનથી લઈને 15 જૂનનું એક સેશન આવશે, જેની અંદર કદાચ 7 જૂન કરતાં કદાચ 2 દિવસ વહેલું પણ થઈ શકે. પણ અમારો જે અંદાજ છે એમ 7 થી 15 જૂન. હવે આ જે વરસાદનું જે સેશન હશે એમાં અમે 99% ચાન્સ એવા માનીએ છીએ કે અરબી સમુદ્રમાં એક સાયક્લોન ડેવલપ થશે, વાવાઝોડું ડેવલપ થશે. અને એ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગને વરસાદનો લાભ મળી જશે. પણ અહીંયા ચોક્કસથી એક વાત નોંધ કરવાની છે કે આ વાવાઝોડું ગુજરાત ઉપર લેન્ડફોલ કરવાનું નથી. વાવાઝોડું જો કદાચ ડેવલપ થશે તો પણ એ વાવાઝોડું દરિયાની અંદર જ જશે, એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડું આવશે નહીં. પણ એનો વરસાદનો જે લાભ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર, જેની અંદર દમણ હોય, વલસાડ હોય, વાપી હોય, સુરત છે, નવસારી છે, ડેડિયાપાડા છે, ઉમરપાડા છે, વ્યારા છે, વાલોર છે, રાજપીપળા છે, ને જે ભરૂચ છે, આ વિસ્તાર જે છે એ વિસ્તારની કદાચ એનો લાભ મળી શકે છે. સાથે સૌરાષ્ટ્રની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, જેની અંદર અલંગ છે, મહુવા છે, રાજુલા, જાફરાબાદ છે, ઉના છે, અથવા તો ગીર સોમનાથ જિલ્લો આખો છે, જૂનાગઢ જિલ્લાના પણ અમુક ભાગને લાભ મળશે. સાથે જે અમરેલીના અમુક ભાગ અને પોરબંદર જિલ્લાના અમુક ભાગને કદાચ આનો લાભ મળી જાય. એટલે કે જે 7 થી 15 જૂનનું જે સેશન હશે એમાં ગુજરાતના બહુ ઓછા વિસ્તારને લાભ મળશે. પણ ખાસ કરીને બીજો રાઉન્ડ આવશે, બીજા રાઉન્ડની અંદર જે 21 જૂનથી લઈને 30 જૂનનું સેશન હશે, એ સેશનની અંદર ગુજરાતના લગભગ 70-80% વિસ્તારની અંદર વાવણીનો વરસાદ થઈ જશે, જેની અંદર રાજકોટ હોય અથવા તો પોરબંદરના બાકી રહેલા વિસ્તાર છે, જૂનાગઢના બાકી રહેલા વિસ્તાર છે, જામનગર છે, દ્વારકા જિલ્લો છે, અથવા તો મોરબી, કચ્છના ઘણા બધા ભાગો છે, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે, બોટાદ જિલ્લો છે, ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, માણસા, આણંદ, નડિયાદ, ખેડા અને હાલના મોટા ભાગના વિસ્તાર, સાથે દાહોદ, ગોધરા, બાંસવાડા, સંતરામપુર અને એની આસપાસના જે લુણાવાડા જેવા વિસ્તાર છે, અરવલ્લી જિલ્લાના વિસ્તાર છે, આ વિસ્તારને 21-30 જૂનમાં વાવણીના વરસાદનો લાભ મળી શકે છે. સાથે અમુક વિસ્તાર કદાચ બાકી રહીએ, ઉત્તર ગુજરાતના અને કચ્છના જે રાપર જેવા વિસ્તાર કદાચ બાકી રહેશે, એ વિસ્તારને 27 જૂનથી લઈને 5 જુલાઈના સેશનમાં વાવણીના વરસાદનો લાભ મળી શકે છે. એટલે 80% ગુજરાતી એવું હશે કે જૂન મહિનામાં વાવણી થઈ જાય. પણ જે 7 થી 15 જૂનનું સેશન હશે એમાં માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગને લાભ મળે અને બીજા ભાગો છે એને 21-30 જૂનમાં મળે. અને અમુક વિસ્તાર એવા હશે કે જે રાજસ્થાન બોર્ડરના ભાગો છે અથવા તો પાકિસ્તાન બોર્ડરના ભાગો છે અને કચ્છની અંદર પણ રાપર જેવા વિસ્તાર છે, એને 27 જૂનથી 5 જુલાઈ સુધીમાં વારો આવી શકે. એટલે એકંદરે જૂનના એન્ડ સુધીમાં મોટા ભાગમાં વાવણી થઈ જશે. એકંદરે વરસ સારું થવાનું છે, વરસ નબળું નથી થવાનું. એટલે કોઈ મિત્રોએ આની ચિંતા કરવાની જરૂર નથી. અને
જુલાઈ મહિના, ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનાના વરસાદ વિશેની પણ આગળના વિડીયોમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે. વિશેષ માહિતી છે એ આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે જે મેં તમને શરૂઆતમાં જણાવ્યું તે મે મહિનાના વરસાદનો જે કાર્યક્રમ છે એ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ત્યાં તમામ પ્રકારની માહિતી મળી જશે. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.